માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત. રાહુલની સજા પર સ્ટે. સુપ્રીમ કોર્ટે કહ્યું ભાષણ આપતી વખતે સાવધાની રાખવી જોઈએ. આશા છે કે ભવિષ્યમાં ધ્યાન રાખશો. પાટણના દર્શિલ ઠક્કર નામના યુવાનનું અમેરિકામાં મોત. ડોક્ટરની સલાહને ધ્યાનમાં લઈ યુએસએમાં જ કરાશે દર્શિલ ઠક્કરના અંતિમ સંસ્કાર. દર્શિલ ઠક્કરના માતા પિતા સહિત 4 સભ્યો અમેરિકા જવા રવાના. ઇન્ડિગો ફ્લાઇટનું એક એન્જિન આકાશમાં બંધ થયું. એન્જિન બંધ થતા ઇમરજન્સી લેન્ડિંગ. પટનાથી 181 મુસાફરને લઈને દિલ્હી માટે ઉડાન ભરી હતી. અડધો કલાક હવામાં અટવાઈ રહી. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ વિદેશ નીતિ, વ્યાપાર નીતિ અને નવી વ્યવસ્થા પર પ્રેસ કોન્ફરન્સ સંબોધી. કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન. 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસે શ્રેષ્ઠ કામગીરી બદલ મળ્યા 5 એવોર્ડ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શ્રેષ્ઠ કામગીરીની કરી પ્રશંસા. રાજકોટમાં ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું. પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ. સાથે જ ગણેશ મહોત્સવના પંડાલમાં 9 ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પણ પ્રતિબંધ. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એનઆઈએ દરોડા પાડ્યા. ટેરર લિંક અને ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએ કાર્યવાહી કરી. આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ. ઈરાનથી જહાજ બચાવવા તેમાં સશસ્ત્ર સૈનિકો તૈયાર કરશે અમેરિકા. અધિકારીએ કહ્યું જો તેઓ ગલ્ફમાં હુમલો કરશે તો અમે પણ જવાબ આપવા તૈયાર. સની દેઓલની ફિલ્મ ગદર 2ની એડવાન્સ બુકિંગ શરૂ. પીવીઆર અને આઇકોનમાં એડવાન્સ બુકિંગ નહીં કરી શકાય. 11 ઓગસ્ટે સની દેઓલની ફિલ્મ ગદર 2ની અક્ષય કુમાર OMG 2 સાથે ટક્કર થશે. ડબલ્યુઆઈમાં T20 સિરીઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને 4 રનથી હાર મળી. મેચ પહેલાં રાષ્ટ્રગીત દરમિયાન ભાવુક થઈ ગયો હતો હાર્દિક પંડ્યાની તસવીરે T20 વર્લ્ડ કપની મેચની યાદો તાજી કરી.